હું સારો છું, તમે ધારો છો એવો નથી. સતત આપણે આવું સાબિત કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. રાહુલ પણ એવું જ કરે છે. થયું છે એવું કે રાહુલથી ભૂતકાળમાં કોઈ ભૂલ થઈ ગઈ. ભૂલ કઈ મોટી નહોતી. એવું નહોતું કે ભૂલને કારણે કઈ પારાવાર નુકસાન થયું હોય. પણ રાહુલની એક ઇમ્પ્રેશન પડી ગઈ, એક ઇમેજ બંધાઈ ગઈ કે આ તો આવો જ છે. હવે રાહુલ પ્રયત્ન કરે છે સાબિત કરવાનો કે હું સારો છું, તમે ધારો છો એવો નથી. પણ એનો અસર નથી થતો. રાહુલના મનમાં ગિલ્ટ છે, પશ્ચાતાપ છે. એ ગિલ્ટ દૂર કરવાનો ટ્રાય પણ કરે છે, પણ સામેવાળા કોઈને કઈ ફરક નથી પડતો. બધાના મનમાંથી રાહુલની પેલી જૂની ઇમ્પ્રેશન જતી જ નથી. બધા એમ જ ધારે છે કે એ તો એવો જ છે. અને રાહુલ પ્રયત્ન કરે છે એવું સાબિત કરવાનો કે હું સારો છું, તમે ધારો છો એવો નથી. હવે રાહુલ શું કરે? સામેવાળી કોઈ વ્યક્તિને ફરક ના પડતો હોય તો એ શું કરે? કઈ નહીં, એક હદ સુધી ટ્રાય કરશે ને પછી એવું એક્સેપ્ટ કરી લેશે કે કોઈને ફરક નથી પડતો તો હું આવો જ છું, લો ખરાબ છું, નહીં સુધરું. આ છે એક શક્યતા. અને બીજી પોસિબિલિટી કે કોઈનો ફરક નથી પડતો તો શું થઈ ગયું? મારું મન તો જાણે છે ને કે હું કેવો છું. હું ભલે સારો નહોતો પણ સારો બની તો શકું જ, તો પ્રયત્ન નહીં મૂકું. આ બીજો અપ્રોચ રાહુલને વધુ સારો માણસ બનાવશે. અપ્રેઝલની સીઝન હવે આવવાની. તમે તમારા બોસની સામે ઘણું બધું સાબિત કરવાનો પ્રયત્ન કરશો, પણ એ માને તો ને? એના મનમાં તો તમારી જૂની, 3 વર્ષ જૂની ઇમેજ છપાયેલી છે. તમે ગમે એટલું સારું કરો પણ પેલી જૂની ઇમેજ ભૂંસાતી જ નથી. આવું ફ્રેન્ડશીપમાં થતું હોય છે. તમે વ્યક્તિ તરીકે ઉમદા થયા હો, બદલાયા હો, પણ તમારું કોઈ એક જૂનું કામ, કોઈ એક જૂનું કૃત્ય એ ક્યાંક નડતું હોય અને સામેવાળો માણસ તમને તમારા એ જૂના કૃત્યના આધારે જ ત્રાજવે તોડતો હોય. મને એક મારા ફ્રેન્ડે ગઈકાલે કીધું કે યાર તને ખબર છે પેલો માણસ તારા વિશે કેવું બોલે છે, પેલો ઓફિસમાં તારા વિશે કેવું બોલે છે. મેં કહ્યું કેવું બોલે? તો કે બહુ ખરાબ બોલે છે. મેં કીધું અચ્છા, હવે હું એવી રીતે જીવવાનો પ્રયત્ન કરીશ જેથી પેલાના કહેવા પર બીજા કોઈને વિશ્વાસ જ ના આવે. દેટ ઇઝ ધી ઓનલી વે આઉટ. આ હતો આજનો મોર્નિંગ મંત્ર. 7:12 થઈ રહી છે. મિર્ચી 98.3 બુધવારની સવાર 11/4/2018. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.